અદિશ અને સદિશ રાશિઓના સંદર્ભમાં આ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે અને કઈ અર્થપૂર્ણ નથી, એટલે કઈ સાચી છે ખોટી છે, અથવા તો હા કે નામાં તમે જવાબ આપો તો ચાલે, બરાબર. અને એનું કારણ આપવાનું છે. આપણે બે જોઈ ગયા, બે અદિશોનો સરવાળો, તો બે અદિશોનો સરવાળો ન થઈ શકે. બે અદિશોનો સરવાળો કરવા માટે એ બંને અદિશો સમાન પરિમાણ ધરાવતા હોવા જોઈએ, એટલે કે એક જ રાશિ હોય તો જ સરવાળો કે બાદબાકી થાય, જુદી જુદી રાશિઓનો સરવાળો બાદબાકી થાય નહીં. પછી બીજું જોયું આપણે કે સમાન પરિમાણનો એક સદિશ અને એક અદિશનો સરવાળો, તો ભલે પરિમાણ સરખા હોય, જેમ કે ઝડપ અને વેગના પરિમાણ સરખા હોય, એકમ સરખા હોય, પારિમાણિક સૂત્ર પણ સરખા હોય, પણ જો ઝડપની વાત કરો તો એ ફક્ત મૂલ્ય જ છે, વેગનું મૂલ્ય, અને વેગ બોલો એટલે એમાં મૂલ્યની દિશા બે આવે, તો એક ખાલી મૂલ્ય હોય ને એક મૂલ્યની દિશા બે હોય તો એનો કંઈ સરવાળો થઈ શકે નહીં, બરાબર. એટલે એમાંય તમે ના લખ્યું. પછી સી છે, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. સદિશનો સદિશનો અદિશ સાથે ગુણાકાર. તો હવે કોઈ સદિશનો અદિશ સાથે ગુણાકાર થાય કે ન થાય, જો થાય તો એને અનુરૂપ ઉદાહરણ આપવાનું. એટલે આવું તો આપણે આગળ જોઈ પણ ગયા છીએ, જો આનો જવાબ આવશે હા થઈ શકે, બરાબર. ઉદાહરણ તરીકે સદિશનો અદિશ સાથે ગુણાકાર, જેમ કે આપણે દળનો પ્રવેગના સદિશ સાથે ગુણાકાર કરીએ, દળ અદિશ છે ને પ્રવેગ સદિશ, તો આપણને બળનો સદિશ મળે એફ બરાબર એમ, બરાબર. આ અદિશ અને આ પ્રવેગનો સદિશ, તો આ અદિશનો સદિશ સાથે ગુણાકાર થાય, બરાબર. ગુણાકાર ભાગાકારમાં તો જુદી જુદી રાશિઓ હોય, સરવાળા બાદબાકીમાં જુદી જુદી રાશિઓ હોય નહીં. તો એફ બરાબર એમ એ રીતે વેગમાનનો સદિશ, બરાબર. વેગમાનને સદિશ પી વડે દર્શાવો, તો પી બરાબર એમ સદિશ વી, દળ અને વેગના સદિશનો ગુણાકાર એટલે વેગમાન કહેવાય. એ રીતે આપણે સ્થાનાંતરનો સદિશ, સદિશ ડી બરાબર વેગનો સદિશ ગુણ્યા સમય, સદિશ વી ઇન્ટુ ટી વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર. તો આ દરેક સૂત્રમાં બરાબર અદિશનો સદિશ સાથે ગુણાકાર થયો છે અને આવું થઈ શકે, બરાબર. એટલે આપણે આ કીધું. પછી ડી, ડીમાં શું છે, જો કે કોઈ કોઈ કણ દ્વારા કપાયેલ, સોરી ડી, બે અદિશોનો ગુણાકાર, બરાબર. 4.4માં ડી, બે અદિશોનો ગુણાકાર. તો બે અદિશોનો ગુણાકાર થાય અને થાય તો એને અનુરૂપ એકાદ ઉદાહરણ વિચારવાનું. બે અદિશો એટલે બે અદિશ રાશિઓનો ટૂંકમાં નો ગુણાકાર, જો ધ્યાન આપો, બે અદિશોનો ગુણાકાર થઈ શકે, બરાબર. આ આપણે ઘણા સૂત્રો વિચારી શકીએ, જો જેમ કે ઉદાહરણ તરીકે આપણે પાવરનું સૂત્ર આમ લખીએ છીએ કે પાવર બરાબર કાર્ય છેદમાં સમય, સમયે ગુણી નાખો, તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય થાય. આપણે શબ્દોમાં લખ્યું, અહીંયા સંજ્ઞામાં તમે લખી શકો. તો જો પાવર છે એ અદિશ છે, પાવર અદિશ છે, સમય પણ કેવી રાશિ છે, અદિશ છે. તો આ બે અદિશ રાશિઓનો જ ગુણાકાર થયો ને, અને બે અદિશ રાશિઓના ગુણાકાર સ્વરૂપે આપણને જવાબમાં જે મળે છે કાર્ય, એ કેવી રાશિ છે, અદિશ છે. બે અદિશોનો ગુણાકાર થાય તો જવાબમાં અદિશ રાશિ મળે, આ અદિશ હોય, બરાબર. અને એક અદિશ અને એક સદિશનો ગુણાકાર થાય તો જવાબમાં મળતી રાશિ કેવી હોય, સદિશ હોય. તો આ બળનો સદિશ છે, આ મૂલ્યની દિશા બે ધરાવે, આ વેગમાનનો સદિશ છે, આને પણ મૂલ્યની દિશા બે હોય, આ સ્થાનાંતરનો સદિશ, આને પણ મૂલ્યની દિશા બે હોય. આવું એક બીજું લખીએ, જેમ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, આ ભાગાકારમાં આ રીતે આપણે લખીએ છીએ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, કદ અહીં ગુણાકારમાં લઈ લો, દળને કરતા બનાવો, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે ઘનતા છે એ અદિશ છે, કદ એ અદિશ છે, અને એના બરાબર દળ મળે એ અદિશ છે, એટલે બે અદિશોનો ગુણાકાર થાય, બરાબર. પછી જો આગળ એમાં ઈ, બે સદિશોનો સરવાળો, બે સદિશોનો સરવાળો,
બે સદિશોનો સરવાળો થાય કે ન થાય? તો કે આવી જ વાત થઈ ને, આપણે પહેલું જે હતું એમાં હતું બે અદિશોનો સરવાળો. તો અહીંયા તમને ચોખવટ નહોતી પાડી ને કે બે સમાન પરિમાણ ધરાવતા અદિશો. જો એવું લખ્યું હોત કે સમાન પરિમાણ ધરાવતા અદિશોનો સરવાળો તો થાય, સમયમાં સમય ઉમેરી શકાય, દળમાં દળ ઉમેરી શકાય. એવી રીતે અહીંયા જો એવી ચોખવટ પાડી હોત કે બે સમાન પરિમાણ ધરાવતા સદિશોનો સરવાળો તો આ પાડે, કેમ કે સમાન પરિમાણ ધરાવતા બે સદિશો એટલે બે સદિશો એક જ રાશિ એમ, બરાબર. એક વેગ વી વન છે, બીજો વેગ વી ટુ છે, તો સદિશ વી વન પ્લસ સદિશ વી ટુ થાય. કોઈ એક સ્થાનાંતર ડી વન છે, બીજું સ્થાનાંતર ડી ટુ છે, તો બે સ્થાનાંતરના સદિશોનો સરવાળો થાય. પણ એવી ચોખવટતા પાડી નથી ને કે સમાન પરિમાણ ધરાવતા. એટલે અહીંયા તો આપણે એમ વિચારી શકીએ કે વેગનો સદિશ અને બળનો સદિશ, એક એક સદિશ વેગનો લો અને બીજો સદિશ બળનો લો, બે સદિશોની વાત છે એમાં, તો શું એ બેનો સરવાળો થાય? સદિશ વી પ્લસ સદિશ એફ એવું થાય નહીં, કેમ કે રાશિ જુદી થઈ ને, પરિમાણ બદલાઈ ગયા, રાશિ બદલાઈ ગઈ. સમાન રાશિઓનો જ સરવાળો બાદબાકી થાય, પછી સદિશો હોય કે અદિશો હોય. એટલે અહીંયા આપણે ના લખીશું કે બે સદિશોનો સરવાળો થઈ શકે નહીં, કેમ કે આપણને અહીં ચોખવટ નથી પાડી કે સમાન પરિમાણ ધરાવતા. એવું લખવું તો આવે જ જવાબ, કારણ આપી દો કે સમાન પરિમાણ ધરાવતા જ, સમાન પરિમાણ ધરાવતા સદિશોનો જ સરવાળો થાય. બરાબર, સમાન પરિમાણ ન હોય તો એવા બે સદિશોનો સરવાળો થાય નહીં. બરાબર, આ સદિશ એફ પ્લસ સદિશ વી આવું શક્ય ન બને, આવું ન થાય. પછી એફ, હવે એમાં શું છે વાક્ય, જો રકમમાં જુઓ, એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો, એક સદિશના ઘટકનો, બરાબર, એક સદિશ છે એનો કોઈ એક ઘટક નો ઈ જે સદિશ છે એની સાથે સરવાળો, તે જ સદિશ સાથે સરવાળો, આવું થાય? આપણે વિચારીએ, જો સદિશનો ઘટક, સદિશનો ઘટક, બરાબર, જેમ કે આપણે આવું આગળ જોઈ ગયા છીએ કે આ એક્સ વાય સમતલમાં કોઈ સદિશ એ આવેલો હોય તો આ સદિશના આપણે ઘટક મેળવવા માટે સદિશ એના શીર્ષમાંથી આ લંબ દોર્યો, તો અહીંથી આ જે અંતર મળ્યા એ સદિશ એનો એક્સ ઘટક એ એક્સ કહેવાય. અહીંયા તમે વાય એક્સ પર લંબ દોર્યો તો આ સદિશ એનો વાય ઘટક, બરાબર, આ વાય ઘટક એ વાય કહેવાય. તો તમે ખાલી એમ બોલો ને કે સદિશનો ઘટક, તો સદિશનો ઘટક એટલે એમાં દિશાનું સૂચન નથી, એ ફક્ત મૂલ્ય જ થયું, આ અંતર થયું આટલું એ એક્સ, તો આ તો અદિશ થયો. સદિશનો ઘટક તમે એક્સ ઘટક લો કે વાય ઘટક લો, એ તો કેવો થયો? અદિશ. જો અહીંયા એવી ચોખવટ પાડી હોત ને કે સદિશનો સદિશ ઘટક, તો પછી તમે અહીંયા દિશા સાંકળી દેશો, અહીંયા એક્સ દિશા આવે ને અહીંયા આવે વાય દિશા, અહીંયા આઈ કેરેટ લખે ને અહીંયા શું લખે? જે કેરેટ. એટલે અહીંયા એવી ચોખવટ નથી પાડી, આપણને એમ કીધું છે કે એક સદિશના ઘટકનો, તો સદિશનો ઘટક તો અદિશ કહેવાય, એને તો ફક્ત શું હોય? મૂલ્ય જ હોય, નો તે જ સદિશ સાથે ગુણાકાર. હવે તે સદિશ એટલે આ તો મૂલ્યની દિશા સહિત વાત થઈ. એટલે આપણે આ લખ્યું એ પ્રમાણે શું કરવાનું થયું? તો કે એ એક્સનો સદિશ એ સાથે સરવાળો, કે એ વાયનો સદિશ એ સાથે સરવાળો, તો એ તો એક અદિશનો અને એક સદિશનો સરવાળો થયો, તો અદિશ અને સદિશનો સરવાળો થાય નહીં, એવું તો આગળ અહીંયા આવી ગયું પાછું, બરાબર. એટલે અહીંયા જવાબ શું આવશે? ના. કારણ શું? તો કે સદિશનો જે ઘટક હોય ને એ અદિશ હોય, માટે એ અદિશ ઘટકનો સદિશ સાથે સરવાળો શક્ય નથી, કારણ સદિશનો ઘટક શું હોય? અદિશ હોય. સદિશનો સદિશ ઘટક આવો શબ્દ પ્રયોગ હોય ને તો દિશા સાંકળેલી હોય તો સદિશ તરીકેને લેવો પડે, પણ ખાલી ઘટક લખવું હોય ને એટલે એનો અર્થ આ જ થાય, આ ઘટક કહેવાય. અથવા એના માટે બીજો ભૌમિતિક શબ્દ છે પ્રક્ષેપ. આ એ એક્સને કહેવાય સદિશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ, એ વાયને કહેવાય સદિશ એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ, અથવા તો આ સદિશ એનો એક્સ ઘટક ને સદિશ એનો વાય ઘટક, જે અદિશ હોય માટે એનો સદિશ એ સાથે સરવાળો થઈ શકે નહીં. એટલે અહીંયા આપણે જવાબ લખીશું ના. કારણ આપી દો કે સદિશ, આપણે અહીંયા બરાબર આમ એવું નામ જ આપી દોજો કે સદિશ એનો
એક્સ ઘટક અથવા તો આપણે આમાં લખી દઈએ સદિશ એના બંને ઘટક, આ આ દોર્યું એ પ્રમાણે બંને ઘટક એ એક્સ અને એ વાય અદિશ હોય, મૂલ્ય જ હોય ને દિશા ન હોય, બરાબર, માટે તેનો સદિશ એ સાથે સરવાળો થાય નહીં, સરવાળો થાય નહીં, બરાબર. તો આ બધા જે બધા છ છ વાક્યો છે એના પરથી આપણને આટલી ખબર પડી, આ બધામાં બધા કેસ આવી ગયા કે બે સદિશોનો સરવાળો થાય નહીં, એના માટે બે સદિશો એક જ હોવા જોઈએ, સમાન પરિમાણ ધરાવતા હોવા જોઈએ તો થાય, બે અદિશોનો સરવાળો થાય નહીં, બે અદિશોનો સરવાળો કરવા માટે બંને અદિશો સમાન પરિમાણ ધરાવતા હોવા જોઈએ, જુદા જુદા અદિશોનો સરવાળો થાય નહીં, બાદબાકી ન થાય. બે અદિશોનો ગુણાકાર થાય, એક અદિશનો અને એક સદિશનો ગુણાકાર થાય, આવી ગયું ને બધું, ગુણાકાર થાય અદિશનો અને સદિશનો ગુણાકાર થાય, બે અદિશોનો ગુણાકાર થાય, પછી એ ગમે તે જુદા જુદા પરિમાણના હોય તોય ગુણાકાર ભાગાકાર થાય, એક સદિશનો અને એક અદિશનો સરવાળો થાય નહીં, સમજા વાતને, પછી ભલે એ બેના પરિમાણ સરખા હોય. આ બધી બધા જે એપ સુધી લખ્યા એમાં આ બધી વાત થઈ, બરાબર. એટલે આવા નાના પ્રશ્નો હોય એક એક માર્કમાં, ખાલી જગ્યા તરીકે હોય, સાચા ખોટા તરીકે હોય, કારણ સહિત તમારે લખવાનું હોય, બરાબર, ગમે એ સ્વરૂપમાં આ પ્રશ્ન બની શકતો હોય, તો આ બધું ધ્યાનમાં રાખજો, લખી નાખો. સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય, સાચું ખોટું, બરાબર, કેમ કે મૂલ્ય, મૂલ્યનો અર્થ જ થાય અદિશ, એમાં દિશા હોતી નથી, સાચું. કારણ લખી દઈએ અથવા કારણ તરીકે આપણે કોઈ એને અનુરૂપ એક ઉદાહરણ આપી દેવાનું, જેમ કે હું આમ લખું કે સદિશ એ બરાબર બે આઈ કેરેટ, આમે કોઈ સદિશ એ મૂલ્ય ગુણ્યા દિશા તરીકે લખો, આ મૂલ્ય, બરાબર, આ સ્વરૂપ આપણને હવે ખબર છે, આ મૂલ્ય અને આ સદિશ એની શું દર્શાવે, દિશા, આઈ કેરેટ છે એનો અર્થ કે મેં એક્સ દિશામાં લીધો છે આ સદિશ, તો સદિશનું મૂલ્ય તો આ જ કહેવાય ને, આ સદિશનું શું છે, મૂલ્ય, મૂલ્ય તરીકે આવો કોઈ અંક હોય, બે પાંચ ત્રણ આવો કોઈ આંકડો હોય તો એ તો અદિશ જ કહેવાય, હંમેશા અદિશ જ હોય, સદિશનું મૂલ્ય હંમેશા કેવું હોય, અદિશ હોય, તો સાચું. હવે આ જે છે ને આર્યુ, આ એ જવાબ તમે આ એકમાંથી જ આપશો, જો વાંચો આમ વાંકી વ્યવસ્થિત વાંચો એટલે ખ્યાલ આવે શું પૂછ્યું. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા કેવો હોય, અદિશ હોય, એ એક સદિશ ને એવાય પણ અદિશ, ત્રિપરિમાણમાં હોય તો ત્રણ ઘટકો હોય, એ એક્સ એવાય અને એ ઝેડ બધા કેવા હોય, અદિશ હોય, બરાબર. એટલે અહીંયા સાચું, સદિશનો દરેક ઘટક, અહીંયા ઘટક જ લખ્યું ને, દરેક ઘટક, દરેક સદિશ ઘટક એવું નથી લખ્યું, સદિશ ઘટક લખ્યું હોય તો દિશા સાંકળવાની, અહીંયા ઘટક જ લખ્યું, આપણે અહીંયા એ અર્થમાં જવાબ આપ્યો છે ને જો, કે દરેક ઘટક અદિશ હોય માટે એ અદિશ ઘટકનો સદિશ એ સાથે ગુણા સરવાળો થઈ શકે નહીં, તો અહીંયા આપણે લખીશું સાચું, બરાબર, કારણ આમાં બીજું કંઈ નહીં, સાચું, આ આમાં બીજું કંઈ આવે નહીં, સદિશનો દરેક ઘટક અદિશ હોય. તો એક વાક્ય લખી દો, જેમ કે સદિશ એનો એક્સ ઘટક અથવા તો આ મતલબ સદિશ એના ઘટકો એવાય દ્વિપરિમાણમાં હોય તો, એટલે એ સુધારો કરી નાખજો, એ એ સાચું છે, કેમ કે નહીં તો એ ખોટું પડે ને જો, એ એટલો સુધારો કરી નાખજો જવાબમાં છેલ્લે. સદિશનો ઘટક અદિશ હોય, ટૂંકમાં મૂલ્ય પ્રક્ષેપ, સદિશનો ઘટક એટલે સદિશનો જે તે અક્ષ પરનો શું કહેવાય, પ્રક્ષેપ, અને પ્રક્ષેપ અદિશ એ ખાલી અંતર સૂચવે, એટલે એના ઘટકો, એટલે એ બુકની પાછળ બરાબર છે એમાં તમને આ ખોટું આપેલું છે, પણ સાચું લખજો, કેમ કે જો તમે અહીંયા સાચું લખો દિશા હોય એવું કહો તો પછી આ વાતે બદલાઈ જાય ને જો, આ બે બે જગ્યાએ કંઈ અર્થ અલગ અલગ તો હોય નહીં, ખ્યાલ આવ્યો ને. સદિશ એના એક્સ ઘટક હોય કે વાય ઘટક હોય એ અદિશ ગણો,
तो एना एक्स घटकनों के वाई घटकनों सदिश ए साथ सरवाड़ो थाय नहीं अदिशनों सदिश साथ सरवाड़ो न थाय। तो अँ बात ये जो कोई सदिशनों दरेक घटक हमेशा केव हो अदिश ज हो दिशा न साकड़ो त्या सुधी अदिश दिशा साकड़ो तो सदिश अले सदिश एना घटकों के सदिश एना एक्स वाई जेड अक्ष पर प्रक्षेप ए एक्स ए वाई अने ए जेड अदिश होय। एमां बीजुं कंई लांबी वात नथी। घटक लिखवुं होय ने तो मूल्य मात्र गणवानुं अने सदिश घटक लिखवुं होय तो दिशा साकड़वानी तो सदिश घटक कहेवाय। आई केरेट जे केरेट ने के केरेट साकड़ो तमे आ एक्स ए वाई ने जेड साथे तो सदिश। पछी सी जो सी में एम कीधुं छे के कोई कण द्वारा कपायेल अंतर एटले के पथ लंबाई जो हूँ आ तो अंदर लिखू छे अहीं नथी लखतो बराबर बुक में छे खाली जवाब लखी आपे। कोई कण द्वारा कपायेल अंतरनी कुल पथ लंबाई हमेशा स्थानांतर सदिशना मूल्य जेटली होय छे। खोटू ने हमेशा न होय क्यारे होय बराबर एनो गतिमार्ग सुरेख होय त्यार आव तमे हवे तीजू चेप्टर शुरू थशे ने अहींथी चालू थशे भणी गया ने અને આપણે આ ચેપ્ટરમાં આગળ વાત તો કરી જ ગયા દાખલા ગણે આવીએ બરાબર ને। હંમેશા શબ્દ લખવો છે એટલે વાક્ય આપણે સાચું ગણીશું ખોટું તો કે ખોટું કારણ આપી દઈએ જો હંમેશા પથ લંબાઈ સ્થાનાંતરનું મૂલ્ય હરખું ન હોય ક્યારે હરખું હોય તો કે જ્યારે કણનો ગતિમાર્ગ સુરેખ હોય ત્યારે જ પથ લંબાઈ બરાબર સ્થાનાંતરનું મૂલ્ય હરખા થાય બરાબર। બાકી દરેક કેસમાં વાત એવી હોય કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું હોય સ્થાનાંતરનું મૂલ્ય આ ઇક્વલ ટુ આવું હોય ને ત્યારે આવે બાકી પથ લંબાઈ વધારે હોય સ્થાનાંતર ઓછું હોય। આપણે દાખલો ગણ્યો છે ને જો આ પ્રારંભિક સ્થાન ને આરીવા અંતિમ સ્થાન આ એ ને બી ને જોડતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ એ અને બી વચ્ચેનું મિનિમમ અંતર એટલે સ્થાનાંતરનું મૂલ્ય અને એ થી બી જવાનો આ ગતિમાર્ગ જે હોય એની લંબાઈ એટલે પથ લંબાઈ। જેવો ગતિમાર્ગ વક્ર હોય તો પથ લંબાઈ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધારે જ આવે। પથ લંબાઈ એથી બી સુધીનો આમ સુરેખ હોય તો પથ લંબાઈનું મૂલ્ય અને સ્થાનાંતરના સદિશનું મૂલ્ય હરખું હોય હંમેશા હરખું હોય નહીં। એટલે અહીંયા આપણે વાક્ય આપ્યું એ પ્રમાણે તો જવાબ ના ખોટું લખીશું ને વાક્ય તો કેવું થયું ખોટું કારણ આ રહ્યું। આગળનું જુઓ બુકમાં રકમ નથી લખતો અહીંયા બુકમાં આગળ વાક્ય જુઓ આપણે જવાબ લખીશું ખાલી। ડીમાં શું લખ્યું છે ડીમાં કોઈ કણની સરેરાશ ઝડપ અને સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે એના જેટલી હોય તો એ સૂત્રો આપણે આમાં ભણી ગયા છીએ ને આપણે સૂત્રો લખ્યા હતા દાખલા ગણ્યા હતા જો આપણે પહેલાં કારણ આપીને પછી સાચું ખોટું જણાવીએ। સરેરાશ ઝડપ અહીં ધ્યાન આપો આ વાત જ છે અહીંયા છે ને સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો પથ લંબાઈને એ સમયગાળો જેટલો લાગ્યો હોય ને એના વડે ભાગી નાખો એ સરેરાશ ઝડપ કહેવાય સૂત્ર આર્યું આ છે। અને સરેરાશ વેગ ગતિ દરમિયાન સરેરાશ વેગ તો સ્થાનાંતર છેદમાં સમયગાળો ગતિ તો એક જ છે ને કણની એટલે સમયગાળો તો હરખો જ હોય અહીંયા કે અહીંયા એક જ ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર જો હરખા થાય તો સરેરાશ ઝડપનું મૂલ્ય અને સરેરાશ વેગનું મૂલ્ય હરખું થાય પણ હરખું તો ક્યારે થાય પથ લંબાઈ સ્થાનાંતર હરખા તો ક્યારે થાય કે ગતિમાર્ગ સુરેખ હોય ત્યારે। તો વાત અહીંયા એ જ થઈ કે ગતિમાર્ગ સુરેખ હોય તો આ ગતિ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સરખું થાય બાકી ગતિમાર્ગ સુરેખ ન હોય તો પથ લંબાઈ વધારે થાય સ્થાનાંતર કરતા તો એનો અર્થ કે સરેરાશ ઝડપ
સરેરાશ વેગના મૂલ્ય કરતાં વધારે થાય. ગતિમાર્ગ સુરેખ ન હોય, વક્ર હોય, આ દોર્યું જો વક્ર હોય તો પથ લંબાઈ વધારે અને સ્થાનાંતર ઓછું. પથ લંબાઈ વધારે તો સરેરાશ ઝડપ વધારે, સ્થાનાંતર એના કરતાં ઓછું તો સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ કરતાં ઓછું. તો વાક્ય સાચું ખોટું? સાચું. જો આપણે એ બે શક્યતાઓ આપી ને આમાં, જો કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય સરખા હોય કે પછી સરેરાશ ઝડપ સરેરાશ વેગના મૂલ્યથી વધારે હોય. તો સરખા હોય અને સરેરાશ ઝડપ સરેરાશ વેગના મૂલ્યથી વધારે હોય. સાચું ને? આ જ કારણ લખવાનું કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર, અને પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર માટે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ, બરાબર. એટલે કે જ્યારે ગતિમાર્ગ સુરેખ હોય ને ત્યારે પથ લંબાઈ સ્થાનાંતર સરખા થાય, ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા થાય. ગતિમાર્ગ વક્રો હોય ત્યારે પથ લંબાઈ સ્થાનાંતર કરતાં વધારે હોય અને ત્યારે સરેરાશ ઝડપ સરેરાશ વેગ કરતાં વધારે હોય. એટલે વાક્ય આપણને જે આપ્યું છે એ કેવું? સાચું. ઈ છે જો હવે, કે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેમનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. તો આ વાત આપણે કાલે ભણ્યા એમાં વાત થઈ કે સદિશો જે હોય ને સમતલીય હોય ને તો જ એમનો સરવાળો થાય, અને એ આમ બંધ આકૃતિ બનાવે તો સરવાળો એનો શૂન્ય થાય. પણ એના માટેની પહેલી શરત છે કે બધા સદિશો સમતલીય હોવા જોઈએ, એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ. તો આપણે એમ કીધું કે ત્રણ સદિશો સમતલીય નથી તો પછી એમનો સરવાળો ક્યારેય શૂન્ય થાય નહીં, એટલે થતો નથી એવું જ લખ્યું છે ને. તો વાક્ય સાચું. લખીએ કારણ તરીકે કે સદિશોનો સરવાળો શૂન્ય થવા માટે સદિશો એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ. સદિશોનો સરવાળો શૂન્ય થવા માટે બધા સદિશો સમતલીય હોવા જોઈએ, એવું લખો સમતલીય હોવા જોઈએ, એક જ સમતલમાં આવેલા. તો બસ આટલું લખી નાખો. સ્વાધ્યાયમાં 4.22 પ્રશ્ન છે કે સદિશ આઈ કેરેટ પ્લસ જે કેરેટ, સદિશ આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને આઈ કેરેટ માઇનસ જે કેરેટ, આ બે સદિશો આપ્યા છે. આપણે નામ નથી આપ્યા, નામ આપણે આપી દઈશું. આ બે સદિશો છે, સદિશ આઈ કેરેટ પ્લસ જે કેરેટ, આમ કૌંસે કરી દેવાય, એક આ સદિશ ને એક આ સદિશ, બરાબર. આમાંય બે ઘટક છે, એક્સ અને વાય. આઈ કેરેટ એટલે એક્સની દિશામાંનો એકમ સદિશ, જે કેરેટ એટલે વાય દિશામાંનો એકમ સદિશ. તો આ બંને સદિશો આપણને આપેલા છે, ના મૂલ્યો અને એની દિશા શોધો, આવો પ્રશ્ન છે. ના મૂલ્યો અને દિશા શોધો. સદિશ ઘટક સ્વરૂપે છે, બરાબર. એટલે આપણને આ બધું થિયરી ભણી ગયા છીએ એના પરથી જો દિશા શોધો. અને આ જ દાખલામાં જે બીજો પ્રશ્ન છે, પણ એ બીજો પ્રશ્ન છે અહીંયા સુધીના આ પૂરું થાય પછીનો, એ આપણે હજી સદિશોનો ગુણાકાર ભણીશું, એના પરથી ગણવાનું થશે. એ અત્યારે ગણવાનું નથી, એટલે આ દાખલાનો એક ભાગ આપણે અહીંયા ગણવાનો છે. કેમ કે સદિશોનો ગુણાકાર હજી આપણે ભણ્યા નથી, એ હજી આના કાર્ય ઉર્જા પાવરમાં આવશે એટલે ત્યારે આપણે ભણીશું, અને એના પરથી પછી એ સોલ્યુશન આપણે મેળવી શકીએ.
સદિશોના જે બે પ્રકારના ગુણાકાર આવશે, સદિશોનો અદિશ ગુણાકાર અને સદિશોનો સદિશ ગુણાકાર. આ સદિશો આ ચેપ્ટર પૂરતું મર્યાદિત છે નહીં, બરાબર. આ બેઝ છે, બેઝ એટલે એ બધું છે ને, જ્યાં જ્યાં તમારે સદિશ રાશિઓ સાથે કામ લેવાનું થશે ત્યાં આ બધી મૂળભૂત હકીકતો લાગુ પડશે. અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે જે ભણ્યા છીએ, બરાબર, આ બધું અગત્યનું છે. એટલે તમે જે ભણી જાઓ છો, અહીંયા ભણો છો, તમે બોર્ડમાંથી લખ્યું હોય એ સમય મળે ત્યારે જોતા રહો, થોડીક પ્રેક્ટિસે કરો. થિયરી છે એ વાંચ્યામાં નહીં આવડી જાય, તમે આકૃતિ કા જે આવતી હોય ને એ વ્યવસ્થિત લખીને તૈયાર કરતા રહો. જે જે હકીકતો સદિશો સાથે સંકળાયેલી, કઈ રીતે રજૂઆત થાય, કઈ રીતે સરવાળો થાય, બાદબાકી થાય, એની જુદી જુદી રીત, આ બધા દાખલાઓ જે આપણે ગણ્યા હોય, બરાબર, એ બધું ખાલી આટલા પૂરતું નહીં ગણવાનું, આ ચેપ્ટર પૂરતું ખાલી નહીં, બરાબર. આ બધું આવ્યા કરે, આ મૂળ હકીકતોનો ઉપયોગ તમે આગળ ઘણી જગ્યાએ કરશો. જ્યાં જ્યાં સદિશ રાશિઓ સાથે કામ લેવાનું થશે અહીંયા તમારે આ હકીકતો વાપરવાની થશે. જેમ કે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જ, બરાબર, તમારે વિદ્યુત ક્ષેત્રના સદિશોની વાત છે, બળના સદિશોની વાત છે, વિદ્યુત બળના સદિશોની. તો અહીંયા તમને પરિણામી બળ શોધવાનું પૂછે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પૂછે. તો અહીંયા તમારે સદિશ સરવાળો કરવો પડશે. સદિશ સરવાળો કરવા માટેની પદ્ધતિ આપણે અહીંયા શીખાવી, બરાબર. એટલે આ મૂળ વાત હોય ને એ સીધી અહીંયા લાગુ પાડવાની થાય. કોસાઈનનો નિયમ છે કે ત્રિકોણનો નિયમ, ભૌમિતિક રીતમાં સમાંતરવાદ ચતુષ્કોણનો નિયમ, બરાબર. દિશા, મૂલ્યો કેવી રીતે શોધવા, ઘટકોનો અર્થ શું થાય, આ બધું બેઝ છે, બરાબર, સદિશોની આંતરક્રિયાઓ માટે. એટલે આ બધું ધ્યાનમાં રાખતા જજો અત્યારથી. હવે આપણે આ ગણીએ, જો આ તમને આવડે હું કહું મુજબ ગણો એટલે જવાબ મળી જાય, તમને ખબર જ છે આ સૂત્ર કયું વાપરું શું. આપણને આ રીતે સદિશો આપ્યા છે, નામ નથી આપ્યા, તો નામ આપણે આપણી રીતે આપી શકાય. ધારો કે આને હું કહી દઉં સદિશ પી અને આને કંઈક કહી દઉં સદિશ ક્યુ, તમે એ અને બી કહી દો જે તમને યોગ્ય લાગે. તો પીનું મૂલ્ય શોધો. મૂલ્ય શોધવાનું સૂત્ર જરા યાદ કરીએ. સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ, આ સદિશનું દ્વિપરિમાણમાં ઘટક સ્વરૂપ કહેવાય. અહીંયા દ્વિપરિમાણિક જ છે ને, જો ત્રીજો ઘટક નથી. તો સદિશનું મૂલ્ય, બરાબર, ઘણી વખત આપણે આ વાત આગળ થઈ ગઈ, બોલો શું લખવું, વર્ગમૂળમાં, બોલો બોલો, એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. આ બધું જે ભેગું થઈને જાય એ ધ્યાનમાં રાખવાનું. આ આમાં નહીં, આ તો સદિશ ઘટક સ્વરૂપે છે. જો સદિશ ઘટક સ્વરૂપે આપ્યું હોય ને તો એના મૂલ્યનો અર્થ એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, ઘટક સ્વરૂપે છે આ સદિશ. હવે આજે તમે હમણાંની વાત જે થઈ ને હમણાં, એ તો શું હતું, તો કે સદિશ એનું મૂલ્ય આપ્યું છે અને બીજો સદિશ બીનું મૂલ્ય આપ્યું છે, અને એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય એ તો થયું, એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય, એ કોસાઇનનો નિયમ. એ આપણે લખીએ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. આ વાત અને આ વાત જુદી ને. આ તો આપેલ સદિશનું મૂલ્ય, આ સદિશ એનું મૂલ્ય, આ સદિશ એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય, આ કોસાઇનનો નિયમ. તો આપણને અહીં એમ પૂછ્યું કે આનું મૂલ્ય શોધો અને આનું મૂલ્ય શોધો, તમને એમ નથી પૂછ્યું કે આ ભાઈના સરવાળાના સદિશનું મૂલ્ય શોધો, એવું પૂછ્યું નથી. એવું પૂછે તો ભાઈનો સરવાળો ઘટક સ્વરૂપે આપણને એ આવડે છે, પરિણામી સદિશ મળે, બેઝિક રીતે સરવાળો કરો એટલે એનું મૂલ્ય મળે પછી આવી જ રીતે. પણ આપણને બેયના મૂલ્યો પૂછ્યા છે, પીનું મૂલ્ય શોધી નાખો. ચાલો પહેલા આરી વાસુ લખો, પીનું મૂલ્ય શોધો. મૂલ્ય, હા, પીનું મૂલ્ય શોધવાની, પીની દિશા શોધવાની,
પછી ક્યુંનું મૂલ્ય શોધવાનું, ક્યુંની દિશા શોધવાની, આવી વાત છે. પહેલાં મૂલ્ય શોધો, દિશા તો હું પછી વાત કરું. પહેલાં પીનું મૂલ્ય કેટલું આવે, સિમ્પલ વાત છે બિલકુલ. હા બરાબર, રૂટ ટુ. આઈ કેરેટ નો સહગુણક પી નો શું કયો ઘટક કહેવાય? એક્સ ઘટક. જે કેરેટનો સહગુણક પી નો વાય ઘટક. સહગુણકમાં કોઈ આંકડો નથી એટલે એક તો કહેવાય ને. આ સૂત્ર સદિશ પી નું મૂલ્ય, માન સદિશ પી લખો કે ખાલી પી લખો, બરાબર વર્ગમૂળમાં એના એક્સ ઘટકના મૂલ્યનો વર્ગ પ્લસ એના વાય ઘટકના મૂલ્યનો વર્ગ. એક્સ ઘટક એક, એક્સ ઘટક કેટલો? એક. વાય ઘટક પણ કેટલો? એક. તો એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ બે, એક ને બે એટલે રૂટ ટુ આવશે ને. તો આ જવાબ આપણો, બસ આટલી જ વાત. સદિશ પીનું મૂલ્ય રૂટ ટુ. હવે દિશા, દિશા એટલે શું? જો અહીં ધ્યાન આપો, દિશા એટલે આપેલ સદિશ જે દ્વિપરિમાણમાં છે એને બે ઘટકો છે, એક્સ ઘટક છે અને વાય ઘટક છે. એનો અર્થ એ કયા સમતલમાં હોય? એક્સ વાય સમતલમાં. અને એક્સ વાય સમતલમાં આવેલ આ સદિશ પી એક્સક સાથે જે ખૂણો બનાવે એને સદિશની શું કહેવાય? દિશા. આવી વાત આપણે આગળ થિયરીમાં આવી તો આપણે દિશા શોધવી છે તો આપણે આકૃતિમાં રજૂઆત કરીએ. જો કે બરાબર, જો અહીં ધ્યાન આપો, આ ધન એક્સ દિશા, એની વિરુદ્ધ કહેવાય ઋણ એક્સ દિશા. આ ધન વાય દિશા, એની વિરુદ્ધ કહેવાય ઋણ વાય દિશા. અહીંયા આ એક્સ વાય સમતલ થયું ને, બરાબર. આઈ કેરેટ અને જે કેરેટ બે ધન જ છે એટલે આ સદિશ એક્સ વાય સમતલમાં આવ્યો હોય આમાં, બરાબર. આપણે યાદચ્છિક રીતે આમ દર્શાવી દીધો આ સદિશ પી આર્યો. હવે સદિશ પી એક્સક સાથે જે ખૂણો બનાવે ને, ખૂણો એ ખૂણો શોધવાનો છે. તો એનું સૂત્ર છે આપણી પાસે, એ તમે સૂત્ર બનાવ્યું છે, આમાં આકૃતિની જરૂર નહીં. દિશા માટે ટેન થીટા બરાબર વાય ઘટક છેદમાં એક્સ ઘટક. શબ્દોમાં આપણે આ રીતે યાદ રાખ્યું હતું કે એ વાય છેદમાં એ એક્સ, બરાબર. આખું થિયરી જોજો એ. તો ટેન થીટા બરાબર એ વાય છેદમાં એ એક્સ. તમે આ સૂત્ર સીધું મૂકો તોય ચાલે. દિશા માટે ટેન થીટા બરાબર વાય ઘટક છેદમાં એક્સ ઘટક. પી નો વાય ઘટક કેટલો? એક. એક્સ ઘટક કેટલો? એક. એક છેદમાં એક. ટેન થીટા બરાબર એક, તો થીટા કેટલા? 45. પછી આના માટે નેચરલ ટેન્જન્ટના કોષ્ટકની જરૂર નહીં, આ તો આપણને યાદ હોય, બરાબર. અહીંયા આ જવાબ એક આવ્યો તો આ ખૂણો કેટલો હોય તો જવાબ એક આવતો હોય? 45. તો થીટા બરાબર 45 આ જ જવાબ આપણો. એટલે કે સદિશ પી છે, સદિશ પી જે છે એ ધન એક્સ અક્ષ સાથે આમ ઉપર તરફ 45 અંશનો ખૂણો બનાવતી દિશામાં છે. આ દિશા શોધી કહેવાય. આવી જ વાત હવે ક્યુ માટે કરો, લખો આગળ ક્યુ માટે કરો. આવી જ વાત, ફેર એટલો છે કે આ માઇનસમાં છે. મૂલ્ય શોધો, દિશાની વાત પછી હું કરું. મૂલ્ય શોધો કેટલું આવે? રૂટ ટુ જ આવે, બરાબર. જો સદિશ ક્યુ બરાબર આઈ કેરેટ માઇનસ જે કેરેટ, સદિશ ક્યુનું મૂલ્ય, માન સદિશ ક્યુ બરાબર અંડરરૂટ એના એક્સ ઘટકનો વર્ગ પ્લસ એના વાય ઘટકનો વર્ગ. તો એક્સ ઘટક કેટલો? આઈ કેરેટનો સહગુણક કયો ઘટક કહેવાય? કહેવાય ને. જે કેરેટનો સહગુણક કયો ઘટક કહેવાય? અહીંયા જે હોય પણ આ તો જનરલી એમ, જે કેરેટનો સહગુણક કયો ઘટક કહેવાય? વાય ઘટક. અને અહીંયા જે ત્રીજું હોય કદાચ તો કે કેરેટ હોય, કે કેરેટનો સહગુણક કયો ઘટક કહેવાય? ઝેડ ઘટક. એટલે અહીંયા ઝેડ તો છે નહીં,
आई केरेटनो सहगुणक एक जे आनो एक्स घटक तो एक्स घटकनो वर्ग प्लस जे केरेटनो सहगुणक एनो वाई घटक तो जे केरेटनो सहगुणक माइनस एक એટલે માઇનસ એકનો વર્ગ. અહીં તો એમાં તો આમાં તો અહીંયા તો આપણે આમ લખીશું જ માઇનસ એકનો વર્ગ. ફેર એટલો છે કે અહીંયા આઈ ધન હતું ને આઈ ધન જ હતું, અહીંયા એક્સ ઘટક ધન છે ને વાય ઘટક ઋણ છે, વાય ઘટક ઋણ છે એટલે એકનો વર્ગ પ્લસ માઇનસ એકનો વર્ગ. તો જવાબ તો આ રૂટ ટુ જ આવે, માઇનસ એકનો વર્ગ તો એક જ કહેવાય ને. હવે દિશા માટે જો દિશા માટે આપણે ફરી પાછું સૂત્ર મૂકીએ ટેન થીટા. ટેન થીટા બરાબર વાય ઘટક છેદમાં એક્સ ઘટક, મૂળ સૂત્ર આરીવા. તો વાય ઘટક કેટલો? માઇનસ એક. એક્સ ઘટક કેટલો? એક. તો ટેન થીટા બરાબર માઇનસ એક આવ્યું. ટેન થીટા બરાબર માઇનસ એક આવે એનો અર્થ કે ખૂણો તો 45નો થાય. આ તો અહીંયા એક આવ્યું હતું ને, અહીંયા એક જ છે ને આમ તો મૂલ્ય તો, પણ એ માઇનસનો અર્થ એવો થાય કે ખૂણો એક્સ અક્ષ સાથે આમ ક્યાં બને? નીચે બને. આમ આવે જો આ સદિશ ક્યુ આવે. હવે એ આપણે વાત કરી, એક મિનિટ ધ્યાન આપો. આ બીજા માટે આ થીટા બરાબર આ 45 નીચે તરફ, ક્યુ માટે, પી માટે ઉપર તરફ. નીચે તરફ કેમ? તો કે આ ચોથું ચરણ થયું કહેવાય. જો હવે તમને તો આ ચરણમાં ખબર છે, આ એક્સ અક્ષ અને આ ઋણ વાય અક્ષ, તો આ પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ને આ ચોથું ચરણ. તો આ ચોથું ચરણ છે, ચોથું ચરણ એમાં એક્સ ધન આવે ને વાય કેવો આવે? ઋણ આવે. તો અહીંયા એવું છે ને, જો એક્સ ધન ને વાય ઋણ ચોથા ચરણમાં આવે એ સદિશ. જો અહીંયા એક્સ એ ધન અને વાય પણ ધન પહેલા ચરણમાં, બરાબર. બીજા ચરણમાં વાય ધન અને એક્સ ઋણ, ત્રીજા ચરણમાં બંને ઋણ, અને ચોથા ચરણમાં એક્સ ધન અને વાય ઋણ. તો આપણને જે સદિશ ક્યુ આપ્યો ને, જો એક્સ ઘટક ધન છે ને વાય ઘટક ઋણ છે એટલે ચોથા ચરણમાં આવવાનો. અને ચોથા ચરણમાં એ સદિશ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? 45. અહીંયા માઇનસ એક આવ્યું. અને થીટા બરાબર તો અહીંયા 45 લખવાનું, પણ ચોખવટ પાડવાની કે ચોથા ચરણમાં એવું લખો તો ચાલે, અથવા તો એક્સ અક્ષની આમ નીચે, આ એક્સ અક્ષની ઉપર. અહીંયા બે જગ્યાએ આપણે ચોખવટ પાડી દઈએ. જો અહીંયા લખો કે સદિશ પી પહેલા ચરણમાં, પહેલા ચરણમાં બરાબર આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને આ ચોથું. પહેલા ચરણમાં એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવશે. અને અહીંયા લખવાનું સદિશ ક્યુ એ ચોથા ચરણમાં એક્સ અક્ષ સાથે 45 અંશનો ખૂણો બનાવશે. બંધ કરી દે, ના ખાલી હોલ્ડ કર.